રાજકોટમાં પશ્ચિમ વીજ કંપની એક સામાન્ય પરિવારને અધદ 9,40,000નું બિલ ફટકાર્યું હતું, પરંતુ ગુજરાત મિરારના અહેવાલ બાદ બીજીવીસીએ તાત્કાલિક બિલમાં સુધારી 7,743 રૂપિયાનું બિલ કર્યું છે. મહત્વનું છે કે છૂટક દલાલીનું કામ કરતા અને 2 રૂમ રસોડું ધરાવતા ચંદુભાઈ વાઘેલાને પીજીવીસીએ 9,40,000નું બિલ આપ્યું છે, ત્યારે જાણવા મળ્યું કે લોકડાઉનમાં પીજીવીસીએ મન ફાવે તેમ બિલ આપી દીધા છે. 2 રૂમ રસોડાનું 9 લાખ બિલ હોય પીજીવીસીએલની ગંભીર ભૂલ છે. ચંદુભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું, હજુ બિલ હાથમાં નથી આવ્યું, પણ પીજીવીસીએલમાંથી ફોન આવ્યો કે તમારું બિલ સુધરી ગયું છે અને જવાબદાર એજન્સીને નોટિસ પણ ફટકારી દેવાશે. ચંદુભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં 2,000 થી 2,500 બિલ આવતું હોય છે, પણ આ સરકાર તો આડેધડ બિલ આપવા લાગી છે. સરકારને ગમે તેમ બધું કવર કરવું તો કરવું ને, એટલે જ સામાન્ય માણસોને આ પ્રકારના બિલ ફટકારે છે. આ બિલ જોઈને તો પરસેવો છૂટી ગયો હતો. અમારા આખા બિલ્ડિંગને આડેધડ બિલ આપી દીધા છે, જેથી આખા બિલ્ડિંગના લોકોએ ફરિયાદ કરી છે. આ સાથે જ કહ્યું છે કે અમારે પાણીની મોટરનું બિલ ખાલી 48,000 આપ્યું છે. મારું નામ ચંદુભાઈ વાઘેલા છે, બરોબર. છૂટક દલાલીનું કામકાજ છે મારે. આ તો 9 લાખ રૂપિયાના બિલ આપ્યા, આડેધડ આપી દીધા, તો આમાં કરે હું માણસ? એમને મેં ટકાવી જાય. મારો વપરાશ છે 2,000 થી 2,500 રૂપિયાનો. હું તમને બિલ આઈ જૂના રજૂ કરું. પણ 9 લાખ એટલે ક્યાં? આ પરસો વાર દીધો એમને. શું રજૂઆત તમારે રહેશે? રજૂઆત તમારી શું રહેશે? મારે ફરિયાદ કરવા જ આવી છે. આડેધડ આવે ત્યાં બિલ આપે કેવી રીતના માણા ખાય કે શું કરે? લોકડાઉન આવ્યું કે લોકડાઉન પહેલા? આ લોકડાઉનમાં 4 મહિનાનું બિલ થયું, આ બાકી રેગ્યુલર બિલ પડી છે 2 મહિને. બિલ તો અમારે ભરે છે, આટલું બિલ ન આવવું જોઈએ. રેગ્યુલર જે બિલ આવતા હોય ને એ પ્રમાણે દેવાના હોય બિલ. આ માણા ને મેં કીધા લોકડાઉન માં તો અમને ક્યાંયથી 5 રૂપિયા ન મળતા હોય. અમારે દલાલી નું કામ છે અને અમે ખાઈએ કે અમને પૈસા મળે ત્યારે અમે અનાજ અતરિયાનું લઈએ ખાઈએ. બિલ 2,000 થી 2,500 રૂપિયા, 9,39,240.